વીટીવી ન્યૂઝમાં આગળના સમાચાર પર નજર કરીએ તો સાધ્વી જયશ્રીગીરીને લઈને એક પછી એક ખુલાસા સામે આવતા જાય છે, ત્યારે ભવનાથ તળેટીમાં જૂના અખાડા આશ્રમમાંથી જયશ્રીગીરીના ફોટા ગુમ થઈ ગયા છે. જયશ્રીગીરી સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારબાદ જૂના અખાડામાંથી તેનું નામ અને ફોટા બંને ગુમ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠે એસપીએ વિવિધ ટીમ બનાવી જૂનાગઢ તપાસ અર્થે મોકલી છે. આજે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા વિજય પરમાર. વિજય, જણાવશો જે રીતે જૂનાગઢના જૂના અખાડામાંથી સાધ્વી જયશ્રીગીરીના ફોટા અને નામ ગુમ થયેલું છે, શું કઈ તપાસમાં બહાર આવ્યું છે કે શું? જી, વાત કરવામાં આવે જીગર તો ખાસ કરીને પાલનપુર પોલીસ પણ તપાસ અર્થે જૂનાગઢ આવવા રવાના થઈ છે. અને જે જૂના અખાડામાં જે જયશ્રીકાનંદ છે તે સંચાલક હતા, ભવનાથ મંદિરના પણ સંચાલક છે, અને જૂના અખાડામાં જે તેમના અગાઉના દિવસોમાં પણ ફોટા લગાવવામાં આવ્યા હતા તે આજે સવારે ફોટા પણ ઉતારી લેવામાં આવે છે, તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. અને ખાસ કરીને જોવા જઈએ તો જૂનાગઢ સાથે તેમનું કનેક્શન છે તે મુદ્દે પણ તપાસ કરવા પોલીસ આવી રહી છે. પણ હજુ કાલની વાત ચાલે છે કે પોલીસ પાલનપુરથી રવાના થઈ ગઈ છે તો પણ હજુ જૂનાગઢ પહોંચી પણ નથી. અને જયશ્રીકાનંદનું કનેક્શન પણ અહીંયા મોટે પાયે બહાર આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જી બિલકુલ, હવે જૂનાગઢ જ્યાં ટીમ મોકલવામાં આવી છે તો હવે ચોક્કસથી જે તે જગ્યા પર હવે કહી શકાય કે કોઈ પણ પ્રકારની ઉલટપલટ કરવામાં આવી હશે કે એવી કોઈ શક્યતા છે કે શું આ તપાસને લઈને? જી, વાત કરવામાં આવે તો તપાસ પોલીસ જે કરવાના મુદ્દે આવી રહી છે તે તપાસના અર્થે કઈ પણ બહાર આવશે. અહીંયા તેમની જોડે પણ અન્ય સાધુઓ પણ જોડાયેલા છે, તેમની સાથે પણ બેઠક ઉઠક હતી એ અન્ય સાધુઓની પણ, તેમની પણ કદાચ તપાસ કરી રહે તેવી પણ શક્યતાઓ છે. અને ખાસ કરીને જોવા જાય તો જૂના અખાડામાં રોકાણ, જયશ્રીકાનંદનું રોકાણ ત્યાં જ થતું હતું અને તેઓ અખાડાના સંચાલક તરીકે હરિગીરીએ તેમની નિમણૂક પણ કરવામાં આવી હતી. 1008 મહામંડલેશ્વર બન્યા બાદ તેમને સંચાલન પણ સોંપવામાં આવ્યું હતું અને ભવનાથ મંદિર ના પણ તે સંચાલક બન્યા હતા. તે મંદિરમાં પણ હાલ એક બિલકુલ માહોલ એવો આવી દેખાઈ રહ્યો છે કે ભાવિકો દર્શન કરવા આવે છે પણ કોઈ સાધુ સંતો પણ અંદર, ભવનાથ મંદિરની પણ અંદર નથી અને જૂના અખાડાની અંદર પણ કોઈ સાધુ સંતો દેખાઈ નહીં રહ્યા. જી બિલકુલ વિજય, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગના કેસમાં વધુ